રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ ઉજવાઈ. આજરોજ 14 એપ્રિલ એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટ પાસે આવેલા ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને હારતોર કરવામાં આવ્યો હતો, શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, વિનુભાઈ થાનકી, રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશ સોની, મુરજીભાઈ પરમાર, ભેમાભાઈ ચૌહાણ, રામજી મુછડિયા, નિલેશ માલી, બાબુભાઈ મુછડિયા, જામખાન બલોચ, ઉકાભાઈ પરમાર સહિતના રાપર શહેર ભાજપ તાલુકા ભાજપના હોદ્દેદારો, રાપરના પ્રોબેશન ડીવાયએસપી પીજે રેણુકા, પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવી, પીએસઆઈ જીબી માજીરાણા, પીએસઆઈ આરઆર અમલિયારા, પીએસઆઈ એસવી ડાંગર, મુકેશસિંહ રાઠોડ સહિત પોલીસ અધિકારીઓએ તથા રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. રાપર શહેર મધ્ય આવેલા કોર્ટ રોડ પાસે આજરોજ ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને રાપર વિધાનસભા કોંગ્રેસ દ્વારા આજરોજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત અશોકભાઈ રાઠોડ, મનસુખ પરસોડ, રમેશભાઈ ચાવડા, ભરતભાઈ ઠાકોર, અંબાભાઈ ગજેરા વગેરે ભારતના બંધારણીયના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને ફૂલહાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે સમિતિ દ્વારા ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા કોર્ટ પાસેની પ્રતિમા પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આથમણા નાકા, માંડવી ચોક, સમાવાસ સલારા નાકા, એસટી રોડ, દેના બેંક ચોક થઈ ટાઉન હોલ ખાતે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની વિચારો અંગેનો કાર્યક્રમ પણ રજૂઆત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રજૂ કરાયો, જેમાં એસસી એસટી ઓબીસી લઘુમતી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર વ્યવસ્થા અશોકભાઈ રાઠોડ, સુંદરભાઈ ચૌહાણ વગેરેએ સંભાળી હતી. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ પણ બાબા સાહેબ અમર રહોના નારા સાથે ઉજવણીમાં જોડાયા હતા અને આખો વિસ્તાર બાબા સાહેબ અમર રહોના નારાથી ગૂંજી ઉઠ્યો હતો. આજે વિશ્વરત્ન મહામાનવ ભારતીય સંવિધાનના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિની આપ તમામ દેશવાસીઓને શુભકામનાઓ. અને આજે આ પ્રસંગે એસસી એસટી ઓબીસી લઘુમતી તેમજ સંવિધાનિક પ્રેમી દરેક સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને એક શક્તિ પ્રદર્શન મહારેલીનું આયોજન છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય પર આધારિત જે રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ હતું, એ સપના સાથે, એ સંકલ્પ સાથે અમે દ્રઢ સંકલ્પ કરીને આજે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પ્રસ્થાપિત કરવા આગળ વધી રહ્યા છીએ. તમામ યુવાનો, મહિલાઓ, વડીલો અને ગામે ગામ આ કાર્યક્રમ પહેલાં જઈને જનજાગૃતિના કાર્યક્રમો કર્યા છે. લોકોને બાબા સાહેબ આંબેડકર પ્રત્યે વાકેફ કર્યા છે, ભારતના બંધારણ પ્રત્યે વાકેફ કર્યા છે. અને આ કામ માત્ર આજ 14 એપ્રિલ છે એટલે જ નહીં, પણ નિરંતર 365 દિવસ લોકોને બાબા સાહેબ આંબેડકરના વિચારો પ્રત્યે જાગૃત કરશી, પોતાના હક અધિકાર પ્રત્યે જાગૃત કરશી. અને આજે અમે તમામ યુવાનો એ સંકલ્પ લઈશી કે દેશમાં, ભારતની અંદરમાં ભાઈચારો, સમાનતા અને લોકોને ન્યાય મળે એવી વ્યવસ્થા કાયમ કરવા માટે બંધારણને વધુ મજબૂત બનાવી, બંધારણના હિતમાં અને સંવિધાનને બચાવવાની લડાઈ અમે હર હંમેશ અંતિમ શ્વાસ સુધી લડશી. જય ભીમ. Yeah.